विद्यार्थी मित्रों, हूँ डॉक्टर કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આજના સેશનમાં. આપણું આપણે અભ્યાસ કરી રહ્યા છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનો. મેન્ડેલના એકસંકરણનો પ્રયોગ, તેના આધારિત તેમણે આપેલા નિયમો અને ત્યાર પછી આપણે અપૂર્ણ પ્રભાવિતા આવા અલગ અલગ પોઈન્ટ્સ વિશે અભ્યાસ કરી રહ્યા. આજે આપણે જે મુદ્દો ભણવાનો છે એ ટેક્સ્ટબુકના મુદ્દા ઉપર આવતા પહેલા એક ઉદાહરણનો ચાર્ટ છે તેનો અભ્યાસ કર્યા પછી આપણે ટેક્સ્ટબુકના પોઈન્ટ ઉપર આવીશું. અને આપણે આ જે ઉદાહરણનો ચાર્ટ ભણી રહ્યા છે એ આપણા ટેક્સ્ટબુકના મુદ્દાને લગતો અથવા તો એ મુદ્દાને સમજવામાં આપણને વધારે મદદરૂપ થઈ શકશે. અત્યાર સુધીમાં આપણે જે કઈ ઉદાહરણો ભણ્યા તે મોટાભાગે વનસ્પતિના ઉદાહરણો હતા. આજે અત્યારે આપણે જે ઉદાહરણ અથવા તો જે ચાર્ટનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તેમાં પ્રાણી ને ઉદાહરણ તરીકે લઈ અને આગળના ટોપિકનો આપણે અભ્યાસ કરીશું. આજના ઉદાહરણમાં આપણે ટૂંકા શિંગડા વાળા ઢોરનું જે જાતિ છે તેને અહીંયા પિતૃ તરીકે પસંદ કરવામાં આવેલી છે, જેમાં કાળી રૂવાટીનો રંગ અને સફેદ રૂવાટીના રંગ માટે જવાબદાર જે ઘટકો હોય છે તેના સંબંધિત તેના વારસાગમનનો અભ્યાસ કરવાનો છે. એટલે પિતૃ પેઢી તરીકે શુદ્ધ સંયુગમી કાળી રૂવાટી વાળી ઢોર અને સફેદ રૂવાટી વાળા ઢોર વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. અહીંયાના જનીન બંધારણ જોજો, R1 R1 અને R2 R2 છે. એટલે સ્વાભાવિક જ જે જન્યુઓ નિર્માણ પામશે તે બંનેમાં સરખા પ્રકારના હશે. અને અહીંયા જે F1 સંતતિ હવે આપણને મળશે એ F1 સંતતિ વિશે તમારું શું અનુમાન છે? પેટર્ન આખી એક સંકરણના પ્રયોગ જેવી જ છે. તો તમે અહીંયા F1 પેઢીમાં શું અહીંયા લાક્ષણિકતા જોવા મળશે? જનીન બંધારણ શું જોવા મળશે? અને ઉપરથી જનીન બંધારણ તો તમે સહેલાઈથી કહી શકશો કે જનીન બંધારણ છે તે R1 R2 જોવા મળશે. તો R1 R2 જનીન બંધારણનું સ્વરૂપ પ્રકાર શું અભિવ્યક્ત થશે? અહીંયા સ્વરૂપ પ્રકાર શું અભિવ્યક્ત થશે? જો એક સંકરણના પ્રયોગની જેમ સ્વરૂપ પ્રકાર એ કોઈ એક પિતૃને મળતો આવતો હશે અથવા તો અપૂર્ણ પ્રભુતાની જેમ બંને લક્ષણો છે તે જોવા મળતા હશે, બંને લક્ષણો મિશ્રિત થઈને જોવા મળતા હશે. તો અહીંયા તમારું શું અનુમાન છે? શું લક્ષણ અભિવ્યક્તિ જોવા મળશે? અહીંયા જે લક્ષણની અભિવ્યક્તિ જોવા મળશે તે કાબરચિત્ર આવરણ એટલે કે કાબરચિત્ર રૂવાટી વાળી જે છે સંતતિ તે જોવા મળશે. એટલે કે બંને રંગની રૂવાટી જે છે તે જોવા મળશે. અહીંયા કાળો અને સફેદ મિશ્રિત થઈ અને ગ્રે કલર કે ભૂખરો કલર જોવા નથી મળતો, પરંતુ સફેદ રંગની રૂવાટી પણ જોવા મળે છે અને કાળા રંગની પણ રૂવાટી જોવા મળે છે. એટલે આ અપૂર્ણ પ્રભુતા પણ નથી અને પૂર્ણ પ્રભુતા પણ નથી. તમે અહીંયા જોશો, જનીન બંધારણ જોશો તો જનીન બંધારણમાં બંને અક્ષર બંને સંજ્ઞાઓ છે તે કેપિટલ લખેલી છે. તો એ કેપિટલ સંજ્ઞા આપણે કોના માટે વાપરીએ છીએ? કઈ લાક્ષણિક જનીની કઈ મુખ્ય ખામી સોરી જનીની કઈ ખૂબી માટે આ કેપિટલ અક્ષર છે તે વાપરીએ છીએ? મોટા મૂળાક્ષર. કોઈ જનીન પ્રભાવી હોય તો એના માટે આપણે મોટા મૂળાક્ષરથી તેની સંજ્ઞા દર્શાવીએ છીએ. તો મોટા મૂળાક્ષરના આધારે આપણે એટલું તો સમજી શકીએ છીએ કે અહીંયા બંને જનીન પ્રભાવી છે. બંને જનીન પ્રભાવી છે અને બંને જનીન પ્રભાવી જનીન પાછા મિશ્રિત થઈને પોતાની અભિવ્યક્તિ આપતા નથી, એ સ્પષ્ટ યાદ રાખજો. બંને જનીન પોતપોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ આપે છે અને સફેદ રૂવાટી પણ જોવા મળે છે અને કાળી રૂવાટી પણ જોવા મળે છે. તમે ચિત્ર જોશો તો તમને વધારે સારી રીતે સમજાશે. આ જે ગાય છે એ ગાયમાં સફેદ રૂવાટી અને એ સફેદ રૂવાટીની અંદર આવા કાળા પેચીસ એટલે કે આવા કાળા ધાબા ધાબા જોવા મળે છે, એટલે દેખાવ છે તે કાબર ચિત્રો થાય છે. અથવા તો આખા શરીર ઉપર સફેદ અને કાળી બંને મિશ્રિત રૂવાટી જોવા મળે છે, પણ બંનેનો રંગ મિશ્રિત કાળો અને સફેદ રંગ મિશ્રિત થઈને ગ્રે કલર કે ભૂખરો કલરની રૂવાટી એવું જોવા મળતું નથી. અપૂર્ણ પ્રભુતાથી આ વસ્તુ જુદી છે. અપૂર્ણ પ્રભુતામાં કોઈ પણ જનીન એકબીજા પર પ્રભાવી નહોતા અને બંને પિતૃના લક્ષણો મિશ્રિત થઈને અભિવ્યક્તિ આપતા હતા, જ્યારે અહીંયા બંને જનીનો પ્રભાવી છે, બંને જનીનો અભિવ્યક્તિ થાય છે અને
અને બંને જનીનોની અભિવ્યક્તિના કારણે તેઓની સ્વતંત્ર લક્ષણ અભિવ્યક્તિ પણ જોવા મળે છે, જેને રીતે સફેદ રંગની રૂંવાટી પણ જોવા મળે છે અને કાળા રંગની રૂંવાટી પણ જોવા મળે છે. આગળ જોઈએ તો આજે F1 સંતતિ મળી હતી. એ F1 સંતતિમાં સ્વફલન, વનસ્પતિમાં આપણે સ્વફલન કહીએ છીએ, પ્રાણીઓમાં તેને સીડ મેટિંગ ક્રોસ કહેવામાં આવે છે. અને એના જે જનીઓ છે એને આપણે પ્યુનેટ સ્ક્વેરમાં મૂકીએ તો આ પ્યુનેટ સ્ક્વેરના ખાનામાં F2 પેઢીમાં આપણને શું સંતતિ મળી છે? F2 પેઢી તરીકે અહીંયા શું જનીન બંધારણ દર્શાવતી સંતતિ છે તે જોવા મળશે. જોતા જઈએ જો અહીંયા બંને કેપિટલ સોરી બંને R1 છે, એટલે આ એક R1 એ જો નર જન્યુ હોય અને આ માદા જન્યુ હોય તો જે સંતતિ છે તેનું જનીન બંધારણ R1 જોવા મળશે. એવી જ રીતના આ R2 અને R1 એટલે R1 R2 જોવા મળશે, આ R1 અને આ R2 એટલે R1 R2 જોવા મળશે, અને આ બંને R2 એટલે અહીંયા R2 R2 જનીન બંધારણ જોવા મળશે. તો જનીન બંધારણ ઉપરથી તમે એનું સ્વરૂપ પ્રકાર હવે ઇઝીલી નક્કી કરી શકો કે અહીંયા જે છે આ બંને R1 છે એટલે અહીંયા આ જે સંતતિ છે એ સંતતિ મૂળ પિતૃને મળતી આવતી થશે, એટલે કે 25% સંતતિ છે તે મૂળ પિતૃને મળતી આવતી છે. એવી જ રીતના આ બીજા 25% R2 R2 જનીન બંધારણ દર્શાવે છે એ બીજા 25% સંતતિ જે છે એ બીજા પિતૃને મળતી આવે છે, એટલે કે બંને પિતૃના લક્ષણની અભિવ્યક્તિ તો અહીંયા થઈ ગઈ. સાથે સાથે આ 50% સંતતિ એવી મળે છે કે જે બંને પિતૃના લક્ષણો એક સાથે દર્શાવે છે, એટલે કે 50% સંતતિ જે છે તે નવા લક્ષણ સ્વરૂપ લક્ષણની અભિવ્યક્તિ વાળા જોવા મળે છે. જો આનો આપણે જનીન પ્રકાર પ્રમાણે કહેવો હોય તો 1:2:1 25%, 50%, 25%. સ્વરૂપ પ્રકાર પ્રમાણે કહેવું હોય તો 25% એ કાળી રૂવાટી વાળા ઢોર છે, 25% સફેદ રૂવાટી વાળા સંતતિ ઢોર છે, અને 50% જે છે તે કાબર ચિત્ર છે. અહીંયા જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર પ્રમાણે જોઈએ તો બંને 1:2:1 મળે છે, જેમ અપૂર્ણ પ્રભુતામાં મળતું હતું. પરંતુ અપૂર્ણ પ્રભુતા અને આ ઘટના બંને જુદી વસ્તુ છે. અપૂર્ણ પ્રભુતામાં પ્રભાવી લક્ષણ એ પ્રચ્છન્ન ઉપર પૂર્ણપણે પ્રભાવી નહોતું અને બંને જે લક્ષણ બંને જનીનો છે તેના લક્ષણોની અભિવ્યક્તિ મિશ્રિત થઈને મળતી હતી. અહીંયા બંને જનીનો પ્રભાવી છે, R1 અને R2 બંને જનીનો પ્રભાવી છે, બંને જનીનો સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે, જેના લીધે આ 50% સંતતિ જે છે તે કાબરચિત્રી રૂવાટી વાળી મળે છે. બંને જનીનો એક સાથે પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે. આ ઘટનાને સહપ્રભાવિતા કહેવાય છે. આપણે જે ટોપિક ભણવાનો છે એ સહપ્રભાવિતા ટોપિક ભણવાનો છે. જ્યારે બે જનીનો જોડમાંના બંને વૈકલ્પિક કારકો સ્વતંત્ર રીતે પોતાની અભિવ્યક્તિ દર્શાવતા હોય ત્યારે તેને સહપ્રભાવિતા કહેવાય છે. આ સહપ્રભાવિતા દર્શાવતા કેટલાક પ્રાણીઓમાં જુદા જુદા જે લક્ષણ અભિવ્યક્તિ છે તે આપણે જોઈ શકીએ છીએ. અને સ્વાભાવિક રીતે જ આપણી આસપાસમાં જે પશુઓ છે પશુઓમાં પણ આપણે આવું જોતા હોઈએ છીએ, પણ ત્યારે આપણને આ જનીન વિદ્યાના સિદ્ધાંતનો ખ્યાલ નથી. સહપ્રભાવિતા કહેવાય છે તેને. એટલે સહપ્રભાવિતા એ અપૂર્ણ પ્રભાવિતા અને પૂર્ણ પ્રભાવિતા બંનેથી એક જુદી જ લાક્ષણિકતા છે. એટલે ખાસ યાદ રાખો કે પ્રભુતા એટલે એક સંકરણનો પ્રયોગ જેમાં F1 પેઢીમાં પિતૃ સંતતિ જે છે તે કોઈ એક પિતૃને મળતી આવે છે. તે અપૂર્ણ પ્રભુતામાં કોઈ પણ જનીન એકબીજા ઉપર પ્રભાવી નહોતા અને બંને મિશ્રિત થઈને પોતાના લક્ષણો દર્શાવતા હતા. જ્યારે સહપ્રભાવિતા એ એવી ઘટના છે કે જેમાં બંને જનીનો પ્રભાવી છે, બંને જનીનો એકબીજાથી સ્વતંત્ર રહે અને પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે, બરાબર છે. આ ઘટના જે છે તેને સહપ્રભાવિતા કહેવાય છે. અને F1 સંતતિ જે છે તે બંને પિતૃઓને મળતી આવે છે. મનુષ્યમાં સહપ્રભાવિતાનું ઉદાહરણ એટલે ABO રુધિર જૂથ.
એબીઓ રુધિર જૂથ જે છે તે સહપ્રભાવિતાનું ઉત્તમ ઉદાહરણ છે. આપણા શરીરમાં અથવા તો મનુષ્યના શરીરમાં જે રુધિર જૂથ છે એ રુધિર જૂથની પદ્ધતિ એબીઓ રુધિર જૂથ છે અને એનું નિયંત્રણ જે છે તે આઈ જનીન દ્વારા કરવામાં આવે છે. અને એ જનીન છે તે આપણા રુધિર જૂથનું નિયંત્રણ, કયા પ્રકારનું આપણા રુધિર જૂથ હશે તેનું નિયંત્રણ એ આઈ જનીન દ્વારા થાય છે. ખાસ કરીને આ જે જનીન છે તે રક્તકણમાં રક્તકણના કોષરસની સપાટી ઉપર જે શર્કરા પોલિમર્સ છે, ગ્લાયકોપ્રોટીન શર્કરા પોલિમર્સ છે એ કયા પ્રકારની હશે એ બાબતનું નિયંત્રણ જે છે તે આ આઈ જનીન દ્વારા થાય છે. ખાસ યાદ રાખજો કે આઈ જનીન શું કામ કરે છે કે રક્તકણ એટલે પ્રાણી કોષ, અને પ્રાણી કોષની ફરતીનું આવરણ એટલે કોષરસ પટલ કે કોષરસ સ્તર, અને રક્તકણની આ કોષરસ સ્તરની સપાટી ઉપર બહારની તરફ શર્કરા પોલિમર્સ છે તે ઉપસેલા હોય છે જે ગ્લાયકોપ્રોટીન્સ કહેવાય છે. ગ્લાયકોપ્રોટીન્સ અથવા તો શર્કરા પોલિમર એ કયા પ્રકારની શર્કરા પોલિમર્સ બનશે, કયા પ્રકારના એ ગ્લાયકોપ્રોટીન હશે તેનું નિયંત્રણ જે છે તે આ જે આઈ જનીન દ્વારા થાય છે. અથવા તો બીજી રીતે કહીએ તો આઈ જનીન છે તે કયા પ્રકારનો એન્ટીજન બનશે તે નક્કી કરે છે, અથવા તો એન્ટીજન બનવો કે ન બનવો તેના માટે જવાબદાર છે. હવે આ આઈ જનીન વિશે આપણે થોડી વાત કરીએ તો જનીન આઈ જે છે તેને ત્રણ વૈકલ્પિક કારકો છે. ખાસ યાદ રાખજો, ત્રણ વૈકલ્પિક કારકો છે. કયા ત્રણ વૈકલ્પિક કારકો? કે સૌથી પહેલું જે વૈકલ્પિક કારક છે તે આઈ એ છે, પછીનું વૈકલ્પિક કારક આઈ બી છે, અને તેનું ત્રીજું જે સ્વરૂપ છે તે સ્મોલ આઈ છે. એટલે આમ રુધિર જૂથ એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કરતા આઈ જનીનને ત્રણ વૈકલ્પિક કારકો થયા, આઈ એ, આઈ બી અને આઈ. હવે જો આ આઈ એ વૈકલ્પિક કારક છે તે રક્તકણની સપાટી ઉપર શર્કરા પોલિમર બનાવે છે, ગ્લાયકોપ્રોટીન અથવા તો શર્કરા પોલિમર બનાવે છે, એટલે કે એનો અર્થ એવો થયો કે તે એન્ટીજન એ નું નિર્માણ કરે છે. એન્ટીજન એ બનવા માટે આ આઈ એ જનીન જવાબદાર છે. જો જનીન આઈ બી ની વાત કરીએ તો એ પણ શર્કરા પોલિમર એટલે કે ગ્લાયકોપ્રોટીન બનાવે છે, એટલે કે તે એન્ટીજન બી બનાવે છે. જ્યારે સ્મોલ આઈ ની વાત કરીએ તો એ કોઈ પણ શર્કરા પોલિમર ગ્લાયકોપ્રોટીન બનાવતું નથી, એટલે કે તે કોઈ પણ પ્રકારના એન્ટીજનનું નિર્માણ કરતું નથી. હવે આ ત્રણેય વૈકલ્પિક કારકો શું કાર્ય કરે છે તે આપણે બરાબર સમજી ગયા કે આઈ એ છે એ શર્કરા પોલિમર બનાવે છે, ગ્લાયકોપ્રોટીન બનાવે છે એટલે કે એન્ટીજન એ બનાવે છે, આઈ બી છે એ પણ શર્કરા પોલિમર ગ્લાયકોપ્રોટીન બનાવે છે જે એન્ટીજન બી બનાવે છે, અને સ્મોલ આઈ છે કોઈ પણ પ્રકારની શર્કરા પોલિમર બનાવતું નથી, એટલે કે કોઈ પણ જાતનું એન્ટીજન બનાવતું નથી. એટલે કે એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કરતા આ જે ત્રણ વૈકલ્પિક કારકો છે એ ત્રણ વૈકલ્પિક કારકો એ આપણા શરીરમાં ત્રણે ત્રણ નથી હોતા. હવે આઈ એ અને આઈ બી આપણે એવું કીધું કે શર્કરા પોલિમર્સ બનાવે છે, તો એ બંને પાછા આપણે કેમ એને સરખા નથી દર્શાવ્યા, બે આઈ એ અને આઈ બી તરીકે આઈ એ આઈ એ કેમ નથી બતાવ્યા? તો એ જે શર્કરા પોલિમર્સ બનાવે છે તે એકબીજાથી થોડી જુદી પડતી શર્કરા પોલિમર્સ બનાવે છે, અને એટલે જ આપણે અહીંયા લખ્યું છે કે કેન્ટીજન એ બનાવે છે, કેન્ટીજન બી, એટલે કે આ એ શર્કરા પોલિમર બનાવે છે, બી શર્કરા પોલિમર બનાવે છે. અને મનુષ્ય દ્વિકીય છે, ટુ એન છે, દ્વિકીય સજીવ છે, એટલે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિમાં આ ત્રણમાંથી બે પ્રકારના જનીન એલન એટલે કે વૈકલ્પિક કારકો હોય. હવે આપણે એની જે શક્યતાઓ છે શક્યતાઓ જોતા છીએ. એ પહેલા એ જોઈ લે કે આઈ એ અને આઈ બી આપણે કેપિટલ અક્ષરથી બતાવ્યા છે, આઈ એ અને આઈ બી જે છે એ સ્મોલ આઈ ઉપર પ્રભાવી છે, એટલે કે આ બંને કારકો છે એ પ્રભાવી છે અને સ્મોલ આઈ છે પ્રચંડ છે. હવે શક્યતાઓ જોઈએ, કોઈ વ્યક્તિમાં આઈ એ અને સ્મોલ આઈ જનીન બંધારણ હોય અથવા આઈ એ આઈ એ જનીન બંધારણ હોય, એટલે કે આ સમયુગ્મી થયું અને આ વિષમયુગ્મી થયું, ત્યારે સમયુગ્મી કે વિષમયુગ્મી બંને સ્થિતિમાં જે જનીન અભિવ્યક્ત થશે તે આઈ એ જનીન છે. અહીંયા તો સમયુગ્મી છે એટલે સ્વાભાવિક આઈ એ જ અભિવ્યક્ત થાય, પણ અહીંયા આઈ એ અને સ્મોલ આઈમાં સ્મોલ આઈ એ કોઈ પણ શર્કરા પોલિમર બનાવતું નથી,
એટલે પ્રચ્છન્ન છે, ના પ્રભાવી છે એટલે આઈ એ છે, તે અભિવ્યક્ત થાય છે. અને જ્યારે આઈ એ અભિવ્યક્ત થાય છે ત્યારે આવી વ્યક્તિમાં રુધિર જૂથ જે છે તે એ જોવા મળે છે. બીજી શક્યતા જોઈએ તો આઈ બી સ્મોલ આઈ અથવા તો સમયુગ્મી સ્થિતિ, આઈ બી આઈ બી વિષમયુગ્મી અને સમયુગ્મી. આગળના કિસ્સાની જેમ જ આ કોઈ પણ પરિસ્થિતિમાં જે જનીન અભિવ્યક્ત થશે તે આઈ બી જનીન અભિવ્યક્ત થશે અને રુધિર જૂથ જે છે તે બી રુધિર જૂથ વ્યક્તિમાં જોવા મળશે. જો બંને સ્મોલ આઈ જનીન પ્રકાર હોય તો આપણે ભણી ગયા, આપણે આગળ ઉલ્લેખ કરી ગયા કે આ સ્મોલ આઈ છે કોઈ પણ પ્રકારના શર્કરા પોલિમરનું નિર્માણ કરતું નથી. સ્મોલ આઈ જ પોતાનું જે કઈ લક્ષણની અભિવ્યક્તિ કરશે અને તેના લીધે રુધિર જૂથ જે જોવા મળશે તે ઓ રુધિર જૂથ હશે. એટલે એ રુધિર જૂથ હશે ત્યારે વ્યક્તિનું જનીન બંધારણ શું થશે, આઈ એ સ્મોલ આઈ વિષમયુગ્મી અથવા તો આઈ એ આઈ એ સમયુગ્મી. જો બી રુધિર જૂથ હશે તો વ્યક્તિનું જનીન બંધારણ શું થશે, વિષમયુગ્મી આઈ બી આઈ અથવા તો સમયુગ્મી આઈ બી આઈ બી. અને જો ઓ રુધિર જૂથ હશે તો બંને પ્રચ્છન્ન જનીન સ્મોલ આઈ પ્રકારનું જનીન બંધારણ છે તે જોવા મળશે. એટલે એ રુધિર જૂથ, બી રુધિર જૂથ અને ઓ રુધિર જૂથ માટે આપણે માહિતી લીધી. હવે આપણે જે જોવાનું છે તેના માટે ખાસ ધ્યાન રાખશો કે જો કોઈ વ્યક્તિમાં જનીન બંધારણ આઈ એ અને આઈ બી છે તો ત્યારે આવી સ્થિતિમાં કયું જનીન અભિવ્યક્ત થશે, આઈ એ અભિવ્યક્ત થશે કે આઈ બી અભિવ્યક્ત થશે. બંને જનીન છે તે અભિવ્યક્ત થશે, બંને જનીન અભિવ્યક્ત થશે એટલે વ્યક્તિમાં રુધિર જૂથ છે તે એ બી જોવા મળશે. પહેલો જે ચાર્ટ ભણ્યા એને યાદ કરો કે બંને પ્રભાવી અભિવ્યક્તિ છે અને બંને જનીનો એક સાથે સ્વતંત્ર રીતે વ્યક્ત થાય છે. એટલે કે જ્યારે આ આઈ એ અને આઈ બી બંને સાથે હાજર હોય છે ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે. શર્કરા એ પણ બને છે અને શર્કરા બી પણ બને છે, જેથી કરી રક્તકણમાં આ બંને પ્રકારની શર્કરા એટલે કે બંને પ્રકારના એન્ટીજન હોય છે અને રુધિર જૂથ છે તે એ બી જોવા મળે છે. એટલે આ ઘટનાને સહપ્રભાવિતા કહેવામાં આવે છે. એ બી ઓ રુધિર જૂથ આખું સહપ્રભાવી નથી, પરંતુ એમાંથી જે એ બી રુધિર જૂથ છે એ બી રુધિર જૂથ સહપ્રભાવિતા દર્શાવે છે. કેમ કે એ રુધિર જૂથ એમાં કોઈ એક જનીન છે તે અભિવ્યક્તિ દર્શાવે છે, બીમાં પણ કોઈ એક જનીન અભિવ્યક્તિ દર્શાવે છે. ઓ રુધિર જૂથમાં બંને જનીન પ્રચ્છન્ન છે, પણ જ્યારે આઈ એ અને આઈ બી રુધિર જૂથ જોવા મળે છે ત્યારે સહપ્રભાવિતા છે તે જોવા મળે છે. હવે અહીંયા એબીઓ રુધિર જૂથ માટે આપણે જોઈ ગયા કે આઈ જનીન છે તેને ત્રણ વૈકલ્પિક કારકો છે અને આ ત્રણ વૈકલ્પિક કારકો માટે જો એબીઓ રુધિર જૂથ માટે જુદા જુદા જનીન પ્રકાર આપણે જાણવા હોય તો એ આ સૂત્રની મદદથી જાણી શકીએ છીએ, એન ઇન્ટુ એન પ્લસ વન અપોન ટુ. અને જો એન છે એ વૈકલ્પિક કારકોની સંખ્યા હોય તો એ સંખ્યા અહીંયા ત્રણ છે અને અહીંયા એન ની બદલે ત્રણ મૂકી અને ગણતરી કરીએ તો છ જનીન પ્રકાર છે તે જોવા મળે છે. એટલે કે એબીઓ રુધિર જૂથના છ વિભિન્ન જનીન પ્રકારો છે તે જોવા મળે છે. કઈ રીતે છ વિભિન્ન જનીન પ્રકારો થયા, જો આઈ એ આઈ અથવા વિષમયુગ્મી સમયુગ્મી, આઈ બી આઈ આઈ બી આઈ બી વિષમયુગ્મી સમયુગ્મી, બરાબર. પછી પ્રચ્છન્ન બંને સ્મોલ આઈ અને પછી બંને પ્રભાવી આઈ એ આઈ બી. આમ છ વિભિન્ન જનીન પ્રકારો જે છે તે એબીઓ રુધિર જૂથ માટે શક્ય છે, સંભવી શકે છે. બીજું ઉદાહરણ સહપ્રભાવિતાનું એ સિકલ સેલ એનિમિયા રોગનો વાહક જે છે તે પણ સહપ્રભાવિતાનું ઉદાહરણ છે. સિકલ સેલ એનિમિયા આગળ રોગોમાં ભણવામાં આવશે જ. એટલે સિકલ સેલ એનિમિયા વાહક રોગીને વાહક જે છે એ પણ સહપ્રભાવિતાનું ઉદાહરણ છે.
सहप्रभाविता એટલે શું તો કે જ્યારે બંને જણી બંને વૈકલ્પિક કારકો પ્રભાવે છે અને બંને એકબીજાથી સ્વતંત્ર રીતે પોતાની અભિવ્યક્તિ એક સાથે દર્શાવતા હોય ત્યારે બંને પિતૃઓના લક્ષણો છે તે સંતતિમાં સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થતા હોય છે આ ઘટનાને સહપ્રભાવિતા કહેવાય છે रुधिर जूथ नो आनुवंशिक आधार दर्शावतु कोष्टक आपेलु छे जेमा बन्ने पितृमांथी प्राप्त थता वैकल्पिक कारक अने ते मुजब संततिनो जनन प्रकार अने संततिनो रुधिर जूथ दर्शावेलु छे जो कोई एक पितृमांथी आई ए अने बीजामांथी आई ए तो संततिनो जनन प्रकार आई ए आई अने रुधिर जूथ ए थशे एवी ज रीतना आई ए अने आई बी તો સંતતિનો જનીન પ્રકાર જે છે આઈઆઈપી અને રુધિર જૂથ એબી થશે એવી જ રીતે આઈએ અને સ્મોલ આઈ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે સ્મોલ આઈ આવશે તો આઈએ સ્મોલ આઈ તો રુધિર જૂથ એ થશે આઈબી અને આઈએ હશે તો બંને પ્રભાવી છે એટલે અહીંયા એબી રુધિર જૂથ જોવા મળશે આઈબી આઈપી બંને પિતૃ દરેક પિતૃમાંથી આઈબી આવશે તો સંતતિનો જનીન પ્રકાર આઈબી આઈપી સંયુગ્મી થશે અને જે રુધિર જૂથ જોવા મળશે તે બી રુધિર જૂથ જોવા મળશે એવી જ રીતના આઈબી અને સ્મોલ આઈ એક પિતૃ પાસેથી આઈબી અને બીજા પિતૃ પાસેથી સ્મોલ આઈ મળશે તો આઈબી અને સ્મોલ આઈ થશે તો પણ રુધિર જૂથ બી થશે અને બંને તરફથી સ્મોલ આઈ મળશે તો રુધિર સંતતિનો જનીન પ્રકાર બંને સ્મોલ આઈ થશે અને રુધિર જૂથ છે તે ઓ જોવા મળશે બહુવૈકલ્પિક કારકો જેમ તમે સહપ્રભાવિતા ભણ્યા એ સહપ્રભાવિતાની સાથે જ તમે બહુવૈકલ્પિક કારકો પણ તમે ભણ્યા પણ તમને ધ્યાનમાં નહીં આવ્યું રુધિર જૂથ માટે આપણે જોયું કે જનીન આઈ છે એ આઈ જનીન ને ત્રણ વૈકલ્પિક કારકો છે સામાન્ય રીતે મેન્ડલનો નિયમ એવું કહે છે કે કોઈ એક લક્ષણ પર જનીનની કોઈ એક જોડ અસર દર્શાવે છે અને તેના બે વૈકલ્પિક કારકો હોય છે એક પ્રભાવી ને એક પ્રછન્ન પરંતુ રુધિર જૂથમાં આપણે જોયું કે આઈ જનીન ને ત્રણ વૈકલ્પિક કારકો છે તે જોવા મળે છે એટલે કે જ્યારે કોઈ એક લક્ષણ બે કરતા વધારે વૈકલ્પિક કારકો દ્વારા નિયંત્રિત થતા હોય ત્યારે તેને બહુવિકલ્પી કારકો કહે છે અથવા તો બીજી રીતના કહીએ તો કોઈ એક જ જનીનના બે કરતા વધુ એકાંતરિત પ્રકારો હોય તો તેને બહુવૈકલ્પિક કારકો કહે છે એટલે કે એક કરતા વધારે તેના વૈકલ્પિક કારકો છે ખાસ કરીને તેના માટે જવાબદાર તો કે વિકૃતિ છે મ્યુટેશન તેના માટે જવાબદાર છે અને તેઓનું સ્થાન સમજાત રંગસૂત્ર ઉપર બધાનું સ્થાન એક જ સરખું સમજાત રંગસૂત્ર ઉપર રહેલું હોય છે ઉદાહરણ જોઈએ તો મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ આપણે જોયું કે ત્રણ એલએલ છે પછી સસલામાં ત્વચાના રંગ માટે ચાર વૈકલ્પિક કારકો છે ડ્રોસોફિલામાં આંખનો રંગ જે છે તે 15 વૈકલ્પિક કારકો દ્વારા નિયંત્રિત થાય છે અને વનસ્પતિમાં સ્વયં અસંગતતા જરીન જે છે તે 4 એલએલ વૈકલ્પિક કારકો દ્વારા નિયંત્રિત થાય છે આ વાત થઈ વૈકલ્પિક કારકોની સહપ્રભાવિતા સહપ્રભાવિતા પછી વૈકલ્પિક કારકો કે જેમાં કોઈ એક લક્ષણ છે તે એક કરતા વધુ વૈકલ્પિક કારકો દ્વારા નિયંત્રિત થાય છે હવે આપણે જે ટોપિક અથવા તો જે પોઈન્ટ ભણવાનો છે તે પ્લિયોટ્રોપિઝમ છે પ્લિયોટ્રોપિઝમ આની કરતા તદ્દન જુદી વસ્તુ છે શું કામ જુદી વસ્તુ છે તો કે આપણે બહુવૈકલ્પિક કારકોમાં એવું કીધું કે કોઈ એક લક્ષણ છે તે એક કરતા વધારે વૈકલ્પિક કારકો દ્વારા નિયંત્રિત થાય છે પણ પ્લિયોટ્રોપિઝમ એવું છે કે કોઈ એક જનીન છે તે એક કરતા વધુ અસર દર્શાવે છે કે કોઈ એક જનીન છે તે એક કરતા વધારે લક્ષણોના નિયંત્રણ સાથે સંકળાયેલું છે જેને પ્લિયોટ્રોપિઝમ કહેવાય છે ઉદાહરણ આપણને આપ્યું છે વટાણાના બીજનું વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ અને બીજના આકારનું નિયંત્રણ જે છે તે જનીન વૈકલ્પિક કારક કેપિટલ બી અને સ્મોલ બી દ્વારા થાય છે એટલે કે આ જે જનીન જોડ છે એ જનીન જોડ બે લક્ષણોનું નિયંત્રણ કરે છે સ્ટાર્ચના સંશ્લેષણનું પણ અને બીજના આકારનું પણ
હવે જો આપણે જોઈએ કે કોઈ બીજ છે એ બીજમાં સમયુગમી જનીન બંધારણ છે એનો જનીન પ્રકાર છે એ બંને કેપિટલ બી છે તો તેમાં જે જનીન અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ શું જોવા મળશે તો કે સ્ટાર્ચના મોટા કણ જોવા મળશે અને બીજનો આકાર છે તે ગોળ જોવા મળે છે આપણે કીધું ને કે આ જનીન જોડ જે છે તે સ્ટાર્ચના સંશ્લેષણ અને બીજના આકારના નિયંત્રણ સાથે સંકળાયેલી છે તો અહીંયા સ્ટાર્ચના મોટા કણ અને ગોળ બીજ જોવા મળશે બીજી શક્યતા જોઈએ કે જો બીજમાં જનીન પ્રકાર છે તે સહયુગ્મી એટલે કે બંને સ્મોલ બી જનીન પ્રકાર છે ત્યારે સ્ટાર્ચના નાના કણ અને ખરબચડા બીજ જોવા મળશે એટલે કે સ્મોલ બી જે છે તે સ્ટાર્ચના નાના કણ બનવા માટે અને ખરબચડા આકાર માટે જવાબદાર છે બંનેમાં આ જે બે જનીન છે એ લક્ષણ કયું નિયંત્રિત કરે છે તો કે સ્ટાર્ચ સંશ્લેષણ અને બીજનો આકાર પણ જ્યારે આ બંને જનીન છે તે વિષમયુગ્મી સ્થિતિમાં હાજર હશે ત્યારે શું જોવા મળશે જો જનીન પ્રકાર વિષમયુગ્મી હશે ત્યારે તો કે સ્ટાર્ચના જે કણ છે તે મધ્યમ કદના જોવા મળે છે અને બીજનો આકાર છે તે ગોળ જોવા મળે છે જો અહીંયા કેપિટલ બી અને સ્મોલ બી પ્રમાણે જોવા જઈએ તો કેપિટલ બી એવું કહે છે કે મોટા કણ અને ગોળ બીજ બનવા જોઈએ અને સ્મોલ બી એવું કહે છે કે નાના કણ અને ખરબચડા બીજ બનવા જોઈએ હવે આ બંનેની અભિવ્યક્તિ અહીંયા પૂર્ણપણે જોવા મળતી નથી અહીંયા સ્ટાર્ચના કણ છે તે મોટા પણ નથી નાના પણ નથી એને બદલે મધ્યમ કદના છે અને બીજનો આકાર છે અહીંયા ખરબચડો ને પણ અહીંયા ગોળ બીજ જોવા મળે છે તો આ રીતે અહીંયા જોઈએ તો કેપિટલ બી છે એ અહીંયા પૂર્ણપણે વ્યક્ત થતું નથી અભિવ્યક્ત થતું નથી ભલે પ્રભાવી છે એ અહીંયા વ્યક્ત પૂર્ણપણે થવું જોઈએ અને જેના લીધે આ વિષમયુગ્મી સ્થિતિમાં પરિણામ તો આપણને આ જ મળવું જોઈએ પણ એ મળતું નથી સ્ટાર્ચના મોટા કણ અને ગોળ બીજ નથી મળતા પણ સ્ટાર્ચના મધ્યમ કદના કણ અને ગોળ બીજ મળે છે એટલે કે અહીંયા એક રીતે જોઈએ તો કેપિટલ બી એ પૂર્ણપણે સ્મોલ બી ઉપર પ્રભાવી નથી અને અહીંયા આપણને અપૂર્ણ પ્રભુતા પણ જોવા મળે છે ખાસ યાદ રાખજો કે અહીંયા આપણને અપૂર્ણ પ્રભુતા પણ જોવા મળે છે પરંતુ આપણે એને અપૂર્ણ પ્રભુતા તરીકે નથી ભણતા આપણે એને પ્લિયોટ્રોપિઝમ તરીકે જોઈએ છે એ પણ ખાસ યાદ રાખજો કેમ કે આ જનીન છે એ એક કરતા વધારે લક્ષણો એટલે કે બે લક્ષણોના નિયંત્રણ સાથે સંકળાયેલું છે એટલે આ પ્લિયોટ્રોપિઝમનું પણ ઉદાહરણ છે અને અપૂર્ણ પ્રભુતા પણ દર્શાવે છે અને કેપિટલ બી એ પૂર્ણપણે સ્મોલ બી ઉપર પ્રભાવી નથી એટલે સ્ટાર્ચના મધ્યમ કદના કણ જોવા મળે છે પણ બીજનો આકાર છે તે ગોળ જોવા મળે છે એટલે અહીંયા બીજના આકાર માટે કેપિટલ બી એ સ્મોલ બી ઉપર પ્રભાવી છે પણ સ્ટાર્ચના કણના કદ બાબતે તે સ્મોલ બી ઉપર પ્રભાવી નથી એટલે આપણે કીધું તેમ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે પણ સાથે સાથે એ આ જનીન એલએલ જે છે તે એક કરતા વધારે લક્ષણોનું નિયંત્રણ પણ કરે છે એટલે આ બાબતને પ્લિયોટ્રોપિઝમ પણ કહી શકાય છે અને આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન પણ કહેવાય છે આ પ્લિયોટ્રોપિઝમ જે છે એમાં સાથે સાથે અપૂર્ણ પ્રભુતા પણ સંકળાયેલું છે એટલે આ ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે પ્રભુતા અથવા તો કોઈ જનીનની પ્રભાવી જે અભિવ્યક્તિ છે એ સ્વયં કોઈ એક લક્ષણ નથી એ સ્વયં એટલે કે પોતાનું સ્વાયત્ત લક્ષણ નથી પરંતુ જ્યારે આ જનીન એટલે કે પ્રભાવી જનીન છે તે એકથી વધુ સ્વરૂપ પ્રકાર ઉપર અસર દર્શાવતું હોય ત્યારે તેવા કિસ્સામાં આ જનીન છે તે નિપજ અને નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર પણ આધાર રાખે છે એટલે કે એક સ્વયં સ્વાયત્ત લક્ષણ નથી પણ જ્યારે એક કરતા વધુ સ્વરૂપ પ્રકાર ઉપર અસર દર્શાવતું હોય ત્યારે નિપજ અને તેના નિશ્ચિત સ્વરૂપ પ્રકાર ઉપર પણ વધારે આધાર રાખતું હોય છે પ્લિયોટ્રોપિઝમનું મનુષ્યમાં ઉદાહરણ જોઈએ તો મનુષ્યમાં ફરીથી સિકલ સેલ એનિમિયાની જ આપણે અહીંયા વાત કરશું સિકલ સેલ એનિમિયા માટેનું જે બીટા ગ્લોબિન જનીન મ્યુટેશન છે મ્યુટેશન એટલે કે વિકૃતિ તેના લીધે જે સિકલ સેલ એનિમિયા અને એ જે જનીન છે એ જનીન આપણા શરીરની અંદર આ ત્રણ લક્ષણો માટે જવાબદાર બને છે ખાસ કરીને સિકલ સેલ એનિમિયા અને એના લીધે આ ત્રણ લક્ષણો જે છે તે અભિવ્યક્ત થઈ શકે છે બ્લાઇન્ડનેસ એટલે કે અંધતા છે લિવર ફેલ્યોર એટલે કે યકૃત છે તે નિષ્ફળ બને અથવા તો બરોળ પણ ત્યારે નિષ્ફળ બનતું હોય છે એટલે કે યકૃત અને બરોળ બંનેને પણ અસર કરે છે અને હાર્ટ એટેક
આ ત્રણ અભિવ્યક્તિ જે છે તે આ જનીન વિકૃત થવાના લીધે જોવા મળે છે. જે પ્લિયોટ્રોપીનું ઉદાહરણ છે, સિકલ સેલ એનિમિયા એ મનુષ્યમાં પ્લિયોટ્રોપી દર્શાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો કે સહપ્રભાવિતા શું છે. સહપ્રભાવિતા એ અપૂર્ણ પ્રભુતાથી જુદી બાબત છે. અપૂર્ણ પ્રભુતામાં કોઈ પણ જનીન એકબીજા ઉપર પ્રભાવી નથી અને મિશ્રિત અભિવ્યક્તિ દર્શાવે છે, જ્યારે સહપ્રભાવિતામાં બંને જનીનો પ્રભાવી જ છે અને બંને જનીનો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થઈ અને સંતતિમાં પોતાના લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે. બહુવૈકલ્પિક કારકો જોયું અને પ્લિયોટ્રોપિઝમ એટલે કે એક જનીન એક કરતા વધારે લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે છે. અને બધા જ ટોપિકમાં નાની નાની થોડી થોડી જુદાપણું દર્શાવતી એટલે કે થોડો થોડો ડિફરન્સ દર્શાવતી માહિતીઓ છે, જેને વિગતવાર સારી રીતે યાદ રાખશો તો તેને લગતા એમસીક્યુ છે તે ખૂબ સરળતાથી તમે સોલ્વ કરી શકશો. આશા છે કે આજનો ટોપિક આપને સારી રીતે સમજાણો હશે. અને હવે પછીના ટોપિકમાં આપણે દ્વિસંકરણ મેન્ટલના દ્વિસંકરણના પ્રયોગનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આજના લેક્ચરનો વિશેષ અભ્યાસ કરી અને કોઈ જો મુશ્કેલી હોય તો વોટ્સએપ મેસેજથી જણાવશો. થેન્ક યુ. આભાર.